Friends, today we are going to read from our left wing, read number 13, I keep my tryst with Everest. So open your left wing on page number 44, our left wing na 44 number page par juo, I keep my tryst with Everest. It is very interesting story based on real experience. वास्तविक अनुभव पर आधारित बचेन्द्री पाले पोताना माउंट एवरेस्ट एक्सपीडिशन विषय नी वात लखेली छे। आपणे बचेन्द्री पाल ने बहु सारी रीते जाणीए छीए, वी नो बचेन्द्री पाल वेरी वेल, शी इज अ माउंटेनियर, ते एक पर्वतारोही छे, एंड शी हेज क्रेडिट टू रीच ऑन द माउंट एवरेस्ट एज द फर्स्ट लेडी ऑफ इंडिया। भारत की सौ प्रथम स्त्री जे माउंट एवरेस्ट पर जना रही एवं प्रतिष्ठा तेने प्राप्त थे रही है। सो लेट्स स्टार्ट द रीड, आई कीप माय ट्रायस्ट विथ एवरेस्ट। देर इज डिस्क्रिप्शन ऑफ लास्ट डे व्हाइल रीचिंग ऑन द माउंट एवरेस्ट। माउंट एवरेस्ट पर पहुंचती वक्त छेल्ला दिवस एने पोताना अनुभव वर्णन आपेलू छे। आई गॉट अप एट 4 इन द मॉर्निंग, हूँ वहली सवारे 4 वागे जागी, मेल्टेड स्नो एंड ब्रूड टी, बरफ पिघाड़ी अने चा उकाड़ी तैयार करी। आफ्टर अ लाइट ब्रेकफास्ट ऑफ अ फ्यू बिस्किट्स एंड हाफ अ स्लेब ऑफ चॉकलेट, थोड़ाक बिस्किट अने अर्धो स्लेब चॉकलेटना हलवा नास्ता बाद आई लेफ्ट माय टेंट एट अराउंड 5:30 AM। मैं वहली सवार 5:30 मारो टेंट छोड़ो। एंग दौरजी वॉज स्टेडिंग आउटसाइड, एंग दौरजी बाहर बाजू उभेला था। हम एंग दौरजी एना साथीदार है, एना मार्गदर्शक पण है। एंग दौरजी वॉज गोइंग टू क्लाइम विदाउट ऑक्सिजन, एंग दौरजी ऑक्सिजन विना चढ़ाण करवाना था। माउंट एवरेस्ट पर जती वक्त जम जम ऊंचाई पर जाइए ऑक्सिजन प्रमाण ओछू थतुं जाए, एटले पर्वतारोही ने पोतानी साथे ऑक्सिजन टैंक राखवी जोईए, ऑक्सिजन सिलिंडर राखव जोईए, अने एमांथी एने ऑक्सिजन जरूरी होय मळतु रहेतु होय। ऑक्सिजन विना घणी बधी कॉम्प्लिकेशन्स थता होय छे। बट बिकॉज ऑफ दिस इज फीट वुड गेट वेरी कोल्ड, तो ए ऑक्सिजन विना चढ़ाण करवाना था, एनाथी एवुं बनी शके के तेना पग एकदम ठरी जाय। ही थस वॉन्टेड टू अवॉइड लॉन्ग एक्सपोजर एट हाइट्स एंड नाइट एट द समिट कैम्प, तेथी તે વધુ લાંબા સમય સુધી ખુલ્લામાં રહેવાનું ટાળવા ઈચ્છતા હતા અને રાત્રિ સમિટ કેમ્પમાં જ વિતાવવા ઈચ્છતા હતા. હી હેડ ધેરફોર ટુ આઈધર ગેટ ટુ ધ પીક એન્ડ બેક ટુ ધ સાઉથ કોલોની ધ સેમ ડે ઓર અમિન ઇન ધ અટેમ્પ્ટ. તેથી તે એક જ દિવસમાં આઈધર ગેટ ટુ ધ પીક એન્ડ બેક ટુ ધ સાઉથ કોલોની ધ સેમ ડે, એક જ દિવસમાં શિખર ઉપર જઈ અને સાઉથ કોલોની પાછા આવવા ઈચ્છતા હતા, અથવા તો પોતાનો પ્રયત્ન છોડી દેવા ઈચ્છતા હતા. ઓર અબેન્ડન ધ અટેમ્પ્ટ, અબેન્ડન એટલે ત્યાગ કરવું, છોડી દેવું, એટલે એના માટે જરૂરી હતું, કારણ કે વધુ સમય સુધી ઓક્સિજન વિના વ્યક્તિ રહી શકે નહીં, ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય. એમાંનું એક કોમ્પ્લિકેશન છે કે શરીર ઠંડુ પડી જાય, શરીર ઠંડુ પડી જાય એટલે કામ ના કરે અને બીજી ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય. હી વોઝ કીન ટુ સ્ટાર્ટ ઇમિડિયેટલી, તે તાત્કાલિક શરૂઆત કરવા માટે ઉત્સુક હતા. એન્ડ આસ્ક ઇફ આઈ વુડ લાઇક ટુ ગો વિથ હિમ, અને મને પૂછ્યું કે હું તેની સાથે જવા તૈયાર હતી કે કેમ. ગોઈંગ ટુ ધ ટોપ ફ્રોમ ધ સાઉથ કોલોની એન્ડ બેક ઇન અ ડે વુડ બી સ્ટ્રેનિયસ એન્ડ ટફ. એક જ દિવસમાં સાઉથ કોલોનીથી ટોચ ઉપર જઈ અને પાછા આવવું એ ખૂબ જ મહેનતવાળું, સ્ટ્રેનિયસ, મહેનતવાળું અને ટફ, મુશ્કેલ હતું. એન્ડ ધેર વોઝ ધ રિસ્ક ઓફ એંગ દોરજી ટર્નિંગ બેક ઇફ હિઝ ફીટ ગોટ ટુ કોલ્ડ, અને જો એમના પગ ઠરી જાય, વધારે પડતા થઈ જાય, તો તેના માટે એંગ દોરજી માટે પાછા ફરવું પણ મુશ્કેલ હતું. આઈ હાવ એવર હેડ ફૂલ કોન્ફિડન્સ ઇન એંગ દોરજી એઝ વેલ એઝ ઇન માય સ્ટેમિના, જોકે મને એંગ દોરજીમાં અને મારા સ્ટેમિનામાં પૂરો વિશ્વાસ હતો. એન્ડ ક્લાઇમ્બિંગ કેપેસિટી, મને મારી ક્લાઇમ્બિંગ કેપેસિટી, પર્વતારોહણ કરવાની ક્ષમતામાં પણ પૂરો વિશ્વાસ હતો. બિસાઇડ્સ નો વન એલ્સ વોઝ રેડી ટુ મૂવ એટ ધેટ ટાઈમ, તદઉપરાંત, બિસાઇડ્સ એટલે તદઉપરાંત, એ સમયે અન્ય કોઈ વ્યક્તિ પણ આગળ વધવા માટે તૈયાર ન હતું. At 6:20, when Eng Dorje and I stepped out from the South Colony,
બરાબર 6:20 જ્યારે એંગ દોરજી અને મેં સાઉથ કોલોનીથી ડગલું આગળ માંડ્યું ત્યારે ઇટ વોઝ અ પરફેક્ટ ડે. સંપૂર્ણ દિવસ થઈ ચૂક્યો હતો. ધેર વોઝ અ જેન્ટલ બ્રીઝ, ધીમી મંદ પવનની લહેર ફૂંકાઈ રહી હતી. બટ ધ કોલ્ડ વોઝ ઇન્ટેન્સ, પરંતુ ઠંડી એકદમ તીવ્ર હતી. ઇન્ટેન્સ એટલે તીવ્ર. આઈ વોઝ હાઉ એવર વોર્મ ઇન માય વેલ ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગિયર. જોકે વેલ ઇન્સ્યુલેટેડ, સારી રીતે ઢંકાયેલા મારા ક્લાઇમ્બિંગ ગિયર, પર્વતારોહણ માટેના પોશાકમાં સારી રીતે હૂંફ મેં મેળવેલી હતી, પ્રાપ્ત કરેલી હતી. વી ક્લાઇમ્બ્ડ અનરોક્ડ, અમે દોરડાની મદદના ચઢાણ કર્યું. એંગ દોરજી સેટ અ સ્ટેડી પેસ, એંગ દોરજી એક સ્થિર ગતિ નિશ્ચિત કરી દીધી. બટ આઈ હેડ નો ડિફિકલ્ટી કીપિંગ અપ વિથ હિમ, પણ તેના સુધી પહોંચવામાં મને કોઈ મુશ્કેલી પડી નહીં. ધ સ્ટીપ ફ્રોઝન સ્લોપ્સ વેર એઝ હાર્ડ એન્ડ બ્રિટલ એઝ શીટ્સ ઓફ ગ્લાસ. સ્ટીપ એટલે તીવ્ર ઢાળ, શાર્પ સ્લોપ, તીવ્ર ઢાળવાળા થીજી ગયેલા ઢોળાવ, એકદમ હાર્ડ, એકદમ સખત હતા. બ્રિટલ એટલે બટકણા હતા, બટકી જાય. એઝ શીટ્સ ઓફ ગ્લાસ, કાચની શીટ હોય તેવા એકદમ સખત અને પાછા બટકણા પણ હતા. બહુ વજન દેવામાં આવે તો એ તૂટી જાય. વી હેડ ટુ યુઝ ધ આઈસ એક્સ, અમારે આઈસ એક્સનો ઉપયોગ કરવો પડતો. બરફમાં પર્વતારોહણ કરતી વખતે ચઢવા માટે કુહાડી લેવામાં આવતી હોય, જેના એક છેડા ઉપર દોરડું બાંધેલું હોય અને તે દોરડું બેલ્ટ કમરપટા સાથે બાંધેલું હોય. તો અમારે આઈસ એક્સનો ઉપયોગ કરવો પડતો. એન્ડ આઈ હેડ ટુ કિક રિયલી હાર્ડ ટુ ગેટ ધ ફ્રન્ટ ટીથ ઓફ ધ ક્રેમ્પુન્સ ટુ બાઇટ ઇન ટુ ધ ફ્રોઝન સરફેસ. હવે ક્રેમ્પુન્સ એટલે ખીલાવાળા બૂટ. પર્વતારોહી હોય એના જે બૂટ હોય, શૂઝ હોય, એ ખીલાવાળા હોય. તેમાં પંજામાં પણ ખીલા હોય, પંજામાં નીચેની તરફ ખીલા હોય અને પંજાની આગળની તરફ પણ ખીલા હોય. એટલે જ્યારે પણ ઉપર સ્ટેપ લેવામાં આવતું હોય ત્યારે એકવાર જોરથી એને લાત મારવી પડે અને પછી પગ નીચે જમાવાનો હોય, એટલે બંને તરફથી ખીલા અંદર ખૂંપી જશે, એટલે સ્લીપ થવાય નહીં. તો અહીંયા એનું વર્ણનમાં કીધેલું છે, આઈ હેડ ટુ કિક રિયલી હાર્ડ, મારે જોરથી લાત મારવી પડતી ટુ ગેટ ધ ફ્રન્ટ ટીથ ઓફ ધ ક્રેમ્પુન્સ. ફ્રન્ટ ટીથ એટલે અહીંયા ટીથ એટલે ખીલાના સંદર્ભમાં છે. ક્રેમ્પુન્સ એટલે ખીલાવાળા શૂઝ. મારા શૂઝના આગળના ભાગના ખીલા ખૂંપી જાય તે માટે મારે જોરથી લાત મારવી પડતી હતી. ટુ બાઇટ ઇન ટુ ધ ફ્રોઝન સરફેસ, ટુ બાઇટ ઇન ટુ એટલે ખૂંપી જવું, એ સંદર્ભમાં થીજી ગયેલી સપાટી ઉપર શૂઝના આગળના ખીલા અંદર ખૂંપી જાય તે માટે મારે જોરથી લાત મારવી પડતી. આઈ ટુક એવરી સ્ટેપ વેરી ડેલિબરેટલી ઓન ધ ડેન્જરસ સ્ટ્રેચિસ. જોખમકારક ચઢાણ ઉપર મારે દરેક પગલું ખૂબ જ ઇરાદાપૂર્વક લેવું પડતું. ઇન લેસ ધેન 2 અવર્સ વી રીચ ધ સમિટ કેમ્પ. 2 કલાકથી પણ ઓછા સમયમાં અમે સમિટ કેમ્પ સુધી પહોંચી ગયા. એંગ દોરજી લુક્ડ બેક, એંગ દોરજી પાછળ જોયું. એન્ડ આસ્ક્ડ ઇફ આઈ વોઝ ટાયર્ડ, અને મને પૂછ્યું કે હું થાકી ગઈ હતી. આઈ રિપ્લાઈડ નો ટુ હિઝ સરપ્રાઈઝ એન્ડ ડિલાઇટ. તેને આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો મેં ના પાડી ત્યારે. હી ટોલ્ડ મી ધેટ ધ અર્લિયર સમિટ પાર્ટી હેડ ટેકન 4 અવર્સ ટુ રીચ ધ સમિટ કેમ્પ. તેમણે મને કહ્યું કે અગાઉની જે સમિટ પાર્ટી પ્રસ્થાન કર્યું હતું ત્યારે તેમને સમિટ સુધી પહોંચતા 4 કલાકનો સમય લાગેલો. હવે આ લોકો 2 કલાકથી પણ ઓછા સમયમાં ત્યાં પહોંચી ગયા. એન્ડ એડેટ ધેટ, અને વિશેષમાં એમણે કહ્યું કે એન એડેટ ધેટ ઇફ વી કુડ કીપ અવર પ્રેઝન્ટ પેસ, જો આપણે વર્તમાન ગતિને જાળવી રાખીએ તો, ટુ કીપ એટલે જાળવી રાખવું, જો વર્તમાન ગતિ જાળવી રાખીએ તો વી વુડ બી ઓન ધ સમિટ બાય 1 PM, તો બપોરે 1 વાગ્યા સુધી આપણે સમિટ સુધી પહોંચી જઈએ. હવે અહીંયા એક નવું કેરેક્ટર ઉમેરાય છે, લાતુ. લાતુ એમનો મદદનીશ છે, જે તેમનો સામાન એ ઉપાડીને એમના સુધી પહોંચાડીને આવે છે. લાતુ વોઝ ફોલોઈંગ અસ, અમારી પાછળ લાતુ અનુસરી રહ્યો હતો. એન્ડ કોટ ઓફ વિથ અસ વેન વી રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ. સાઉથ સમિટમાં નીચે અમે આરામ કરતા હતા ત્યાં સુધી તે અમારા સુધી પણ પહોંચી ગયો. આફ્ટર ડ્રિંકિંગ સમ ટી વી મૂવ ઓન, થોડીક ચા પીધા બાદ અમે આગળ વધ્યા. લાતુ હેડ બ્રોટ અ નાયલોન રોપ, લાતુ પોતાની સાથે નાયલોનનું દોરડું લઈ આવેલો. સો એંગ દોરજી એન્ડ આઈ રોપ્ડ અપ, તેથી મેં અને એંગ દોરજીએ દોરડાની મદદથી ચઢાણ કર્યું. વાઇલ લાતુ વોક ઇન ધ મિડલ, જ્યારે લાતુ છે એ મધ્યમાં ચાલી રહ્યો હતો, અમારા બંનેની વચ્ચે ચાલી રહ્યો હતો. હોલ્ડિંગ ધ રોપ વિથ 1 હેન્ડ, એક હાથે દોરડું પકડીને ચાલી રહ્યો હતો. મોર ફોર બેલેન્સ ધેન સિક્યુરિટી, સુરક્ષા કરતાં વધારે સમતુલા જાળવવાના હેતુથી. લાતુ નોટિસ ધેટ આઈ હેડ બીન ક્લાઇમ્બિંગ વિથ ઓક્સિજન એટ અબાઉટ 2.5 લિટર્સ પર મિનિટ અગેન્સ્ટ ધ નોર્મલ ફોર ધી સાઇટ્સ. લાતુનું ધ્યાન ગયું કે હું 2.5 લિટર પ્રતિ મિનિટના ઓક્સિજનના દરે ચઢાણ કરી રહી હતી. તેટલી ઊંચાઈ ઉપર 4 લિટર પ્રતિ મિનિટનો દર હોવો જોઈએ, એની જગ્યાએ હું 2.5 લિટર પ્રતિ મિનિટના ઓક્સિજનના દરે ચઢાણ કરી રહી હતી, એટલે ઓક્સિજન સપ્લાય એને ઓછો મળી રહ્યો હતો. લાતુએ પાછળથી એના ઓક્સિજન સિલિન્ડર ઉપર
જે ઇન્ડિકેટર હોય એમાં જોઈ લીધું. આફ્ટર હી ઇન્ક્રીઝ ધ ઓક્સિજન ફ્લો ઓન માય રેગ્યુલેટર, મારા રેગ્યુલેટર ઉપર તેણે ઓક્સિજનનો પ્રવાહ વધાર્યા બાદ આઈ ફાઉન્ડ ઇવન ધ સ્ટીપર સ્ટ્રેચિસ કમ્પેરેટિવલી ઇઝી, વધારે તીવ્ર ઢાળ મને એની સરખામણીમાં થોડા સરળ પણ લાગ્યા. બિયોન્ડ ધ સાઉથ સમિટ ધ બ્રીઝ ઇન્ક્રીઝડ, સાઉથ સમિટથી આગળ જતાં પવનની લહેર, હા, પવનમાં વધારો થઈ ગયો. એટ ધેટ હાઈટ ધ એડીઝ ઓફ સ્ટ્રોંગ વિન્ડ્સ વેવ્ડ અપ ધ પાવડર સ્નો, તેટલી ઊંચાઈએ, એડીઝ એટલે વંટોળ, ચક્રવાત, વંટોળ, સ્ટ્રોંગ વિન્ડ, તીવ્ર હવાના વંટોળ સાથે એકદમ બારીક બરફનો ભૂકો પણ ફૂંકાવા લાગ્યો. વિપ્ડ અપ, વિપ એટલે ફૂંકાવવું, અને પાવડર સ્નો એટલે બરફનો બારીક ભૂકો, તીવ્ર હવાના વંટોળ સાથે બરફનો બારીક ભૂકો ફૂંકાવા લાગ્યો. જેમ રણની અંદર ગરમ રેત હોય એ હવા સાથે ઉડતી હોય, એ રીતે આ બરફનું રણ છે. તો એમાં બરફની સાથે એવા સૂક્ષ્મ બરફના કણ છે, પાર્ટિકલ્સ છે, એ ફૂંકાતા હોય. રિડ્યુસિંગ વિઝિબિલિટી ટુ નીલ, જેનાથી વિઝિબિલિટી, જોવાની ક્ષમતા બિલકુલ નહિવત બની ગઈ. રણમાં જેમ રેત ઉડતી હોય તો આપણે કંઈ જોઈ ન શકીએ, તે રીતે આ બરફીલા રણની અંદર પણ બરફના સૂક્ષ્મ કણો, એના સૂક્ષ્મ પાર્ટિકલ્સ હવા સાથે ફૂંકાતા હોય, એટલે આ બધું જોવું આપણા માટે મુશ્કેલ બની જતું હોય. ઓન મેની ઓકેઝન્સ આઈ હેડ ટુ ગેટ ઇન ટુ અ ક્રાઉચિંગ પોઝિશન વિથ માય બેક ટુ ધ ઓનસ્લોટ ઓફ ધ આઈસી વિન્ડ સેચ્યુરેટેડ વિથ ફાઇન પાર્ટિકલ્સ ઓફ બોન ડ્રાય પાવડર્સનો. ઘણા પ્રસંગોએ તો મારે ક્રાઉચિંગ પોઝિશન એટલે ટૂંટડી વાળીને લપાઈને બેસી જવું પડતું, વિથ માય બેક ટુ ધ ઓનસ્લોટ ઓફ ધ આઈસી વિન્ડ, બરફીલી હવાના તીવ્ર પ્રચંડ હુમલા સામે પીઠ ફેરવીને મારે લપાઈને બેસી જવું પડતું. હવે આઈસી વિન્ડ કેવું હતું, બરફીલી હવા કેવી હતી, સેચ્યુરેટેડ વિથ ફાઇન પાર્ટિકલ્સ ઓફ બોન ડ્રાય પાવડર્સનો, હાડકાના બારીક ભૂકા જેવા સૂક્ષ્મ કણોથી યુક્ત એવી બરફીલી હવાના પ્રચંડ હુમલા સામે મારે પીઠ કરીને લપાઈને બેસી જવું પડતું. ઇટ વોઝ ટેરિફાઈંગ ટુ સ્ટેન્ડ ઇરેક્ટ ઓન એ નાઇફ એજ રીજ વિથ અ શેર ડ્રોપ ઓન આઈધર સાઇડ, બંને તરફ તીવ્ર ઢાળ, શેર ડ્રોપ ઓન આઈધર સાઇડ, બંને તરફ તીવ્ર ઢાળ હોય તેવી નાઇફ એજ રીજ, છરીની ધાર જેવી કિનારી ઉપર સીધા ઊભા રહેવું ખરેખર બિહામનું, ડરાવનું હતું. કારણ કે ઘણીવાર એવું બનતું હોય કે બરફની બંને તરફ ઊભી સપાટી હોય, તીવ્ર ઢાળ હોય, તો એમાં તમે કોઈ પણ એક સપાટી ઉપર ચાલી શકતા નથી, તો તમારે સૌથી ઉપરની ટોચ ઉપર ચાલવું પડે. હા, સૌથી ઉપરની ટોચ ઉપર ત્યાં બંને તરફ તમારે પગ રાખીને સીધું જવું પડે, અને નીચે જુઓ તો એકદમ અનંત રીતે તમને ખીણ જોવા મળતી હોય, એટલે ત્યાં ઊભા રહેવું પણ ડરાવનું હતું. પણ એના ઉપર એ લોકોએ પર્વતારોહણ ક્લાઇમ્બિંગ કરી અને આગળ વધવું પડતું. આઈ હેડ ટુ ડિગ માય આઈ સેક્સ ડીપ, મારે મારી આઈ સેક્સ ખૂબ જ ઊંડે સુધી ખોસવી પડતી હતી. એન્ડ સિક્યોર માય સેલ્ફ એટેચિંગ ધ વેસ્ટ સ્ટ્રેપ ટુ ધ આઈ સેક્સ હેડ, અને આઈ સેક્સના મથાળા ઉપર મારા વેસ્ટ સ્ટ્રેપ કમરપટા સાથે જોડીને મારી જાતને મારે સુરક્ષિત પણ રાખવી પડતી. ધેર વોઝ સમ ટ્રિકી ક્લાઇમ્બિંગ બિટવીન ધ સાઉથ સમિટ એન્ડ વોટ ઇઝ પોપ્યુલરલી નોન એઝ હિલેરી સ્ટેપ. હા, સાઉથ સમિટ અને હિલેરી સ્ટેપની વચ્ચે ટ્રિકી ક્લાઇમ્બિંગ, છેતરામણું ચઢાણ હતું. આપણને એમ થાય કે આગળ વધી જઈશું, પણ ત્યાં જઈએ એટલે રિયલમાં ખબર પડે કે ઘણી બધી મુશ્કેલીઓ આવનારી હોય છે. એંગદોરજી એન્ડ લાતુ વેર ઓલરેડી ઓવર ઇટ, એંગદોરજી એન્ડ લાતુ પહેલાંથી ઉપર આવી ઉપર ચડી ગયા હતા. બટ આઈ વોઝ સ્ટીલ નેગોશિએટિંગ ઇટ્સ વર્ટિકલ ફેસ, પણ હું હજી પણ વર્ટિકલ ફેસ, તેની સીધી બાજુ તરફ હું નેગોશિએટ એટલે વિચાર વિમર્શ કરી રહી હતી કઈ રીતે ઉપર ચઢવું. વેન એંગદોરજી જેસ્ટિક્યુલેટેડ ટવર્ડ્સ ધ ટોપ, અને એ સમયે મને એંગદોરજીએ શિખર તરફ જેસ્ટિક્યુલેટ, સંકેત આપીને, શિખર તરફનો સંકેત ઇશારો કરીને મને બતાવ્યું, એને બતાવી દીધું કે આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે, આપણું નિર્ધારિત સ્થાન માઉન્ટ એવરેસ્ટની શિખર આવી ગયું છે. આઈ વોઝ થ્રિલ્ડ, હું રોમાંચિત થઈ ગઈ. ધ ગોલ વોઝ નિયર, અમારું ધ્યેય ખૂબ નજીક હતું. વિથ રિન્યુડ વિગર આઈ વોઝ ઓન ટોપ ઓફ સ્ટેપ, ટોપ ઓફ સ્ટેપ ઇન સેકન્ડ્સ, થોડીક જ સેકન્ડમાં હું થોડાક પગલાં ભરી અને શિખર સુધી પહોંચી જવાની હતી. ધ સન હેડ મેડ ધ સ્નો સોફ્ટ, સૂર્યપ્રકાશે બરફને થોડો નરમ પણ બનાવેલો. એન્ડ ક્લાઇમ્બિંગ વોઝ ઇઝીયર હિયર ધેન ઇટ હેડ બીન અર્લિયર, અગાઉ કરતાં અહીંયા ચઢાણ થોડું વધારે સરળ પણ હતું. વી ટ્રસ્ડ ઇન ધ હેવી પાવડર સ્નો ફોર સમ ટાઈમ, થોડીક વાર અમે ભારે બરફના બારીક ભૂકાની અંદર ટ્રજ એટલે પ્રયત્નપૂર્વક ધીમે ધીમે અમારે ચાલુ પડ્યું. ધેન ધ ગ્રેડિયન્ટ સ્ટાર્ટેડ ઇઝિંગ ઓફ નોટિસેબલી, પછી તીવ્ર ઢાળ સરળતાથી ધ્યાન જાય તે રીતે તીવ્ર ઢાળ શરૂ થઈ ગયો. એ ફ્યુ સ્ટેપ્સ લેટર આઈ સો ધેટ આફ્ટર ઓનલી અ કપલ ઓફ મીટર્સ
देर વોઝ નો અપવર્ડ ક્લાઇમ્બ. થોડાક ડગલા પછી મેં જોયું કે થોડાક મીટર પછી હવે કોઈ ઉપરની તરફનું ચઢાણ હતું જ નહીં, એટલે કે એમનું ડેસ્ટિનેશન આવી ગયું હતું. એ લોકો પર્વતના માઉન્ટ એવરેસ્ટના શિખર સુધી પહોંચી ગયા. ધ સ્લોપ પ્લન્જ્ડ સ્ટીપલી ડાઉન. હવે તીવ્ર ઢાળ હતો, સીધો નીચે જ જતો હતો, એટલે એ લોકો સૌથી ઉપરની સપાટી સુધી પહોંચી ગયા. હવે ત્યાં પહોંચ્યા એટલે એને કેવી ફિલિંગ થઈ એ બતાવેલું છે. માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ, જાણે મારું હૃદય થંભી ગયું હોય. ઇટ ડોન ઓન મી ધેટ સક્સેસ વોઝ વિધિન ધ રીચ. હા, ડાઉન એટલે અહીંયા ખબર પડી, ખ્યાલ આવો, મને ખબર પડી કે મારી સફળતા હાથ વેંટમાં જ હતી. એન્ડ એટ 1:07 PM ઓન 23rd May 1984, 23 મે 1984ના દિવસે બપોરે 1:07 મિનિટે, આઈ સ્ટૂડ ઓન ટોપ ઓફ એવરેસ્ટ. હું એવરેસ્ટની શિખર ઉપર ઉભેલી હતી. ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ હેવ ડન સો. સૌપ્રથમ ભારતીય સ્ત્રી કે જેણે આ કામ કરી બતાવ્યું હોય.